હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે એટલે કે આઠમી જૂને અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે હવે જાણી લઈએ કે નવમી દસમી અને અગિયારમી જૂને ક્યાં ક્યાં અને કયા કયા જિલ્લાઓમાં વરસાદનું આગમન થવાનું છે અને ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે પ્રિમોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની સંભાવના છે એટલે કે નવ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદ પડવાની સંભાવના છે તેમજ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ દસ જૂનની વાત કરીએ તો દસ તારીખે વરસાદની તીવ્રતા વધશે ત્યારબાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે જ્યારે અગિયારમી જૂનની વાત કરીએ તો અગિયાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સહિત અનેક જ્યારે અગિયાર જૂનની વાત કરીએ તો અગિયાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ રાજ્યમાં કેટલું મહત્તમ તાપમાન રહી શકે છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે જ્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આ તરફ સુરતમાં પાંત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે જ્યારે સાબરકાંઠામાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આડત્રીસથી ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે